હેલો ફ્રેન્ડ્સ, હું સંજય વસાણી, એજ્યુમેક્સ કોચિંગ ગ્રુપ તેમજ સનરાઇઝ ગ્રુપ ઓફ સ્કૂલના માધ્યમથી આપ સૌની વચ્ચે ફરી એક વખત ઉપસ્થિત થયો છું. સૌ પ્રથમ મિત્રો, આપ સૌની યુટ્યુબની ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આપ સૌને એક વિનંતી કરું છું કે આપે મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, જેથી કરીને આપણને 3-12ના અકાઉન્ટન્સી અને સ્ટેટિસ્ટિક્સના તમામ વિડીયો મિત્રો આપ સૌને સરળતાપૂર્વક મળી રહે. એટલા માટે આપ સૌને ફરી એકવાર વિનંતી કરું છું કે આપ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે મિત્રો, આજના સેશનની અંદર આપણે 12 નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટન્સીનો અભ્યાસ કરવાના છીએ. લાસ્ટ સેશનની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 13નો અભ્યાસ કર્યો હતો, ચેપ્ટર નંબર 6 ભાગીદારની મૃત્યુ અથવા નિવૃત્તિનો, અને આજે આપણે 14 નંબરના એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. મિત્રો, લાસ્ટ સેશનમાં પણ આપણે કાર્યશીલ મૂડી અંગેના દાખલાઓનો અભ્યાસ કર્યો હતો કે જ્યારે દાખલામાં આપણને કાર્યશીલ મૂડી આપેલી હોય ત્યારે. તો કાર્યશીલ મૂડી એટલે છેવટની રોકડ સિલક. આવા સંજોગોમાં છેલ્લે રોકડ ખાતું બંધ કરવાનું થાય છે, અને જો રોકડ ખાતું સરભર થઈ જાય તો સમજી લેવાનો દાખલો સાચો હોઈ શકે. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 15નો અભ્યાસ કરવાનો છે. દાખલા નંબર 15 જોઈએ તો EFG 4:3:3ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. ઈ છે 31/3/17ના રોજ નિવૃત્ત થાય છે. પાકા સરવૈયામાં નીચે પ્રમાણેની વિગતો દર્શાવેલી છે, જેમાં મિત્રો મૂડી આપી છે 8,000, 5,000, 2,000 સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વેચી દેવાનું. લેણદાર અને દેવી ઊંડી આ બાજુ પર પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જશે. જમીન મકાન ફ્રીવોડ ફર્નિચર સ્ટોક દેવાધાર કોઈ હવાલો હશે તો, નહીં તો જેમ છે તેમની તેમ, અને રોકડ. ભાગીદારી કરારમાં જોગવાઈ મુજબ નીચે મુજબ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે પાઘડીની કિંમત 7,000 ગણવી. તો આના આધારે આપણે નિવૃત્ત ભાગીદાર ઈની પાઘડી ગણીશું. જમીન મકાન 7,000 અને ફર્નિચરની કિંમત 2,000 નક્કી થઈ. તો જમીન મકાન અને ફર્નિચર ઉપર હવાલા નંબર 2 કરી દઈએ આપણે. નંબર 3, સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલો છે. તો સ્ટોક પર નંબર 3 ઈ જે નિવૃત્ત થઈ છે એને 5,000 તરત રોકડા ચૂકવી આપવા અને બાકીની રકમની લોન રાખવાની છે. એફ અને જી ઈને ચૂકવવા માટે અને 2,000 કાર્યશીલ મૂડી રહે. ખાસ જોજો, ઈને ચૂકવવાની રકમ અને કાર્યશીલ મૂડી પેટે 2,000 રોકડ રહે એ માટે સરખે હિસ્સે જરૂરી રોકડ લાવશે. તો આપણે રોકડ ખાતું બંધ કરી દઈશું, જે તફાવત આવશે એને સરખે હિસ્સે વેચી દેશું. તો નફા નુકસાન હવાલા ખાતું એટલે પુનઃમૂલ્યાંકન ખાતું, રોકડ ખાતું મૂડી ખાતા, અને નવું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો સૌ પ્રથમ મિત્રો, આપણે ખાનાઓ બનાવી દઈએ. તો મિત્રો, પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતું, રોકડ ખાતું અને નવી પેઢીનું પાકું સરવૈયું. નવી પેઢીનું પાકું સરવૈયું આપણે મિત્રો 1/4/17ના રોજનું બનાવશું. તો 1/4/17 બીજો ભાગીદારના મૂડી બાજુ લખી દઈએ. ભાગીદારની મૂડી અહીંયા આપણે છેવટની મૂડી લખવાની હોય પણ લખાય સૌથી પહેલાં, જેમાં આપણે ઈ નિવૃત્ત થઈ ગયો છે એટલે બે જ ભાગીદાર વચ્ચે. એફ અને જી અહીંયા સર આપણે અહીંયા આપીશું. તો મિત્રો, હવે દાખલાની રકમ વાંચતા જઈએ અને દાખલો ક્રમશઃ ગણતા જઈએ. મિત્રો, સૌ પ્રથમ બાકી આપી છે મૂડીની. તો મૂડીની બાકી મૂડી ખાતામાં લખી દઈએ 8, 5 અને 2. મિત્રો, મૂડી ખાતામાં લખી દઈએ બાકી. આગળ લાવ્યા કરીને આપણે દર્શાવી દઈએ, જેમાં ત્રણેય ભાગીદાર 8,000, 5,000 અને 2,000 આપેલા છે આપણને. ઈના 8,000, એફના 5,000 અને જીના 2,000. આગળ મિત્રો, સામાન્ય અનામત 2,000 છે, જેને જૂના પ્રમાણમાં એટલે કે 4:3:3ના પ્રમાણમાં વેચી દઈએ. મૂડી ખાતામાં જમા બાજુ પર 800, 600 અને 600 વેચી દઈએ. આગળ મિત્રો, લેણદાર 8,000 અને દેવી ઊંડી 2,000 કોઈ હવાલો નથી એટલે જ્યાં છે ત્યાંની ત્યાં જ બેઠે બેઠે વિગત લખી દઈએ. મિત્રો, લેણદારને દેવી ઊંડી મૂડી દેવા બાજુ પર દર્શાવી દઈએ, કોઈ હવાલો ન હોવાને કારણે આપણી પાસે લેણદાર છે 8,000ના અને દેવી ઊંડી છે 2,000ની. જેમ છે તેમની તેમ દર્શાવી દીધી. આગળ મિત્રો, જવાબદારી બાજુ પર બધી વિગત પૂરી થઈ ગઈ.
મિલકતો બાજુ પર સૌ પ્રથમ પાઘડી આપી છે 1000 અને 4:3:3 પ્રમાણમાં ભાગીદારો વચ્ચે માંડી વાળીએ તો મૂડી ખાતામાં ઉધાર બાજુ પર પાઘડી ખાતે આ જૂની પાઘડી ભાગીદારો વચ્ચે માંડી વાળીએ 400 300 300 જમીન મકાન 6000 છે. હવાલા નંબર 2 તો જમીન મકાનની કિંમત 7000 અને ફર્નિચરની કિંમત 2000 નક્કી થઈ તો ફર્નિચર 3000 હતું એની જગ્યાએ 2000 ને જમીન મકાન 6000 હતું એને બદલે 7000 લખી દઈએ. તો મિલકત લેણા બાજુ પર જમીન મકાન 6000 પરંતુ એમાં વધારો થયો 1000 રૂપિયાનો કારણ કે નવી કિંમત જમીન મકાનની 7000 નક્કી થઈ માટે. એવી જ રીતના ફર્નિચર આપણને આપ્યું છે 3000 પરંતુ નવી કિંમત 2000 નક્કી થઈ માટે આમાં ઘટાડો થશે 1000. બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ પર ફર્નિચર ખાતે 1000 અને આ બાજુ પર જમીન મકાન ખાતે 1000. મિલકત વધે તો જમા થાય, ઘટે તો ઉધાર થાય. આગળ મિત્રો, ફ્રી હોલ્ડ મિલકતો આપી છે 3000ની, કોઈ હવાલો નથી તો જ્યાં છે ત્યાંની ત્યાં જ દર્શાવી દઈએ અને લખી દઈએ ફ્રી હોલ્ડ મિલકતો. આગળ સ્ટોક છે 6600 જે 10% વધુ કિંમતે દર્શાવેલો છે. તો મિત્રો, સ્ટોકમાં આપણે પદ મૂકવું પડશે 100માં 10% વધુ એટલે 110. તો 110 એ 6600, તો 10 એ કેટલા, આ રીતનું એક પદ મૂકી અને ગણતરી કરવાની થાય તો 600 રૂપિયા આવશે સ્ટોકનું. એ લખશો મિત્રો, સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવી દીધો છે. તો એ વધુ કિંમત છે એ ઘટાડવાની છે, પણ એ ડાયરેક્ટ નહીં ઘટે, એનું પદ ત્રિરાશીનું પદ મૂકીને જ ઘટાડવી એટલે 6000 રૂપિયા આઉટર કોલમ આવશે. ચાલુ મિલકત છે ને એનો ઘટાડો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ પર. સ્ટોક ખાતે 600 રૂપિયા. આગળ મિત્રો, દેવાદાર ઉપર કોઈ હવાલો નથી અને રોકડની બાકી રોકડ ખાતામાં લખી દઈએ. તો દેવાદાર આપણને 7000 આપ્યા છે તો એમને લખી દઈએ અને રોકડની બાકી રોકડ ખાતામાં ઉધાર બાજુ પર. બાકી આગળ લેવા તરીકે 400 રૂપિયા દર્શાવી દઈએ. આગળ જોઈએ તો પાકા સર્વેની તમામ અસરો અપાઈ ગઈ. હવે વાલા ઉપર નજર કરીએ તો પેઢીની પાઘડીની કિંમત 7000 નક્કી થઈ છે. તો આમાં સૌ પ્રથમ ઈની પાઘડી ગોતવી પડશે અને ત્યારબાદ ગણતરી કરીએ. તો મિત્રો, અહીંયા જ હું ગણી દઉં કે આપણે સૌ પ્રથમ ઈની પાઘડી ગણવી છે તો 7000 × 4:3:3 એટલે 4/10. તો ઈની પાઘડી આવી 728, જેને આપણે લાભના પ્રમાણમાં વેચવું પડે. પરંતુ કોઈ પ્રમાણ આપ્યું નથી, ખાલી જૂનું પ્રમાણ જ છે 4:3:3 એટલે 3:3 ઈ જૂનું પ્રમાણ, ઈ જ નવું પ્રમાણ એટલે 1400 આવશે. એફ અને જી એ લાવવાના થશે એટલે એફ અને જીના મૂડી ખાતા ઉધાર થશે, જ્યારે ઈનું મૂડી ખાતું જમા થશે. અસર આપી દઈએ તો મિત્રો, ઈને 2800 રૂપિયા 1400 લખીએ, 2 ભાગીદાર હોય આપવાના થશે એટલે ઈના મૂડી ખાતે જમા લખાશે એફના મૂડી ખાતે, અને અહીંયા લખાશે જીના મૂડી ખાતે. જ્યારે ઉધાર બાજુ પર ઈના મૂડી ખાતે 1400 એફ અને 1400 જી ખાતે લખી દેશો. આગળ જોઈએ. તો મિત્રો, બીજો ત્રીજો વાલો થઈ ગયો છે. ચોથા વાલામાં ઈ અને એફ ઈને ચૂકવવા માટે અને 2000 કાર્યશીલ મૂડી રહે એ માટે જરૂરી છે
રોકડા લાવશે. તો મિત્રો, કાર્યશીલ મૂડી 2000 દર્શાવી દઈએ. કાર્યશીલ મૂડી રોકડ ખાતામાં જમા બાજુ પર છેવટની રોકડ સમજીને લખાશે, બાકી આગળ લઈ ગયા. અહીંયા દર્શાવી દઈએ 2000. એવી જ રીતના મિલકત લેણા બાજુ પર પણ રોકડ છેવટની બાકી આપણને 2000 દર્શાવી દેશે. હવે આમાં જરૂરી ઘટતી વધતી જે રકમ છે એ રોકડ ખાતે લાવવાની થશે, એવું આપણને કે સરખી હશે રોકડામાં લાવશે એવું કીધું છે. પણ એની પહેલાં આપણે ઈને 5000 ચૂકવી દેવાના છે, તો એની અસર આપીએ. તો ઈને 5000 રૂપિયા રોકડા ચૂકવવાના છે, એટલે લખી દઈએ રોકડ ખાતે ઈમાં 5000, અને બાકીની જે વચ્ચે હવે એ લોન રાખશો. તો 5000ની બીજી અસર મિત્રો, ઈને ચૂકવી દીધા એટલે અહીંયા ઈના મૂડી ખાતે 5000. ઈને ચૂકવાઈ જાય એટલી રોકડ લાવવાની છે, એટલે રોકડ ખાતું પહેલાં બંધ થશે આ વખતે 7000. અહીંયા પણ 7000. 7000માંથી 400 જાય તો વધ્યા 6600. મિત્રો, આ 6600 નફા સરખી હિસ્સે લાવશે, એટલે 3300 એફ અને જી ભાગીદારના મૂડી ખાતે. આ ઉધાર બાજુ આવે એટલે મૂડી ખાતામાં જમા બાજુ પર, એની જમા બાજુ પર લખી દઈએ રોકડ ખાતે બે ભાગીદારોએ 3300 લાવવાના રહેશે. હવે ખાતાઓ બંધ કરીએ તો સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. તો મિત્રો, પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર 1600, અહીંયા પણ 1600, એટલે 600 રૂપિયાની પેઢીને ખોટ ગઈ, જે ભાગીદારના મૂડી ખાતે જશે. ઈ એફ અને જી ત્રણેય ભાગીદારોને 600 રૂપિયા વેચવાના, તો 240 4 ભાગે અને 3 ભાગે 180. આ જમા એવું તો એટલે અહીંયા ઉધાર બાજુ પર 240 180 180. સૌ પ્રથમ ઈનું ખાતું બંધ કરીએ તો ઈના ખાતાની જમા બાજુનું ટોટલ 11600. આ બાજુ પર 11600માંથી બાદ કરતા 5960 વીધા. આ લોન ખાતે લઈ જવાશે, કારણ કે આપણને કીધું હતું 5000 રોકડા અને બાકીની લોન. બાકીના બે ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ તો એફનું ટોટલ થાય છે જમા બાજુનું 8900 અને જીનું ટોટલ થાય છે 5900. તો 8900 અને 5900 દર્શાવી દઈએ, અને 8900માંથી આ 3 રકમ બાદ કરી દઈએ તો અહીંયા જે રકમ વધશે એને કહેશું બાકી આગળ લઈ ગયા. 70-20 વીધા એફમાં અને 40-20 વીધા જીમાં. તો આ ત્રણેય અસરો મૂડી ખાતામાં મૂડી દેવા બાજુ લખી દઈએ. મૂડી દેવા બાજુ પર એફની મૂડી 70-20 અને જીની મૂડી 40-20 અને ટોટલ 11040. એ સિવાય ઈની લોન જે આપણે વેચી હતી 5960 લખી દીધી. હવે મિત્રો, પાકું સર્વે બંધ કરીએ. મિત્રો, પાકા સર્વેનું ટોટલ મારીએ તો 27000 બંને બાજુ મળી જાય છે. તો આ સાથે મિત્રો, મારું આજનું સેશન અહીંયા પૂર્ણ કરું છું. ફરી એકવાર નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થઈ ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.